नमस्कार विद्यार्थी मित्रों, मारु नाम निलेश ढोरिया। गया लेक्चर नी अंदर आपणे जैव विविधता अने संरक्षण तो एनी आपणे शुरुआत में बात करी थी कि जैव विविधता एटले शुं अने संरक्षण नो थोड़ोक मुद्दो आपणे गया लेक्चर नी अंदर कहता भूली गया था कि संरक्षण में क्या क्या मुद्दा नो समावेश थे। तो आज आपणे लेक्चर नी अंदर थोड़ी एनी चर्चा करशुं अने त्यार पछी कि जे पृथ्वी नी अंदर जाति विविधता केटली छे एना विषे आपणे चर्चा करशुं। तो वात करी आपणे गया लेक्चरनी, तो एनी अंदर आपणे जोई गया था कि जैव विविधता, जीव मतलब सजीव, विविधता एटले के एनी अंदर जे अलगपणुं जुदापणुं, जेना थोड़ाक दृष्टांत आपणे जोई गया था। शरूआतनी वात करी तो कीटकोनी 20,000 जेटली जाति, त्यार पछी भ्रूंग कीटकोनी 3,00,000, કીડીની 20,000, માછલીની 28,000, ઓર્કિડની 20,000 જેટલી જાતિ। ત્યાર પછી એની અંદર આપણે ત્રણ મુદ્દા જોઈ ગયા હતા, જે એડવર્ડ વિલ્સનના જે કહેવા પ્રમાણે જે જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને ત્યાર પછી પરિસ્થિતિકીય વિવિધતા। તો આ જે જાતિ વિવિધતાને આપણે જોઈ ગયા હતા, હવે આ જે જાતિ વિવિધતા વધારે હોય તો એ જાતિ વિવિધતાનું આપણે શું કરવું પડે? સંરક્ષણ કરવું પડે, રક્ષણ કરવું છે। હજુ અમે જો જાતિ વિવિધતાનું સંરક્ષણ ન કરો તો એ જાતિ કેવી થઈ જાય? લુપ્ત થઈ જાય। અને એ જે જાતિ લુપ્ત થાય તો એના સભ્ય જાતિ હવે ભવિષ્યમાં જોવા મળે નહીં। એક સામાન્ય ઉદાહરણ લઈએ આપણે, ડાયનાસોર। કાળક્રમે ડાયનાસોર જે ઉલ્કાપાતના હિસાબે ડાયનાસોરની જાતિ કેવી થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ। આવી જાતિ લુપ્ત થઈ ગઈ તો આવી જાતિનું નિર્માણ થઈ શકે નહીં। તો જે જાતિ લુપ્ત થઈ જાય, સાઉન્ડ લુપ્ત થઈ જાય, તો એ જાતિ હવે ભવિષ્યમાં જોવા મળશે નહીં, એટલે આવનારી પેઢી, એટલે કે આપણે અને આવનારી પેઢીને પણ એ જાતિ જોવા મળશે નહીં। તો એ જાતિ ભવિષ્યમાં સાવ લુપ્ત ન થાય અને જે જાતિ વિવિધતાનો વારસો પેઢી દર પેઢી જળવાઈ રહે, તો એના માટે એનું શું કરવું પડે? સંરક્ષણ કરવું પડે, મતલબ એને પ્રોટેક્શન આપવો પડે। જો એને પ્રોટેક્શન ન મળે તો એ જાતિ લુપ્ત થાય। એના ઘણા બધા દ્રષ્ટાંત, એક તો આપણે ડાયનાસોર લઈ, ત્યાર પછી વાઘની 3 જાતિ, બાલી, જાવન, કેસ્પિયન, એ પણ જાતિ કેવી થઈ ગઈ? લુપ્ત। ત્યાર પછી અમેરિકાની અંદર પેસેન્જર પીજિયન, કબૂતરની એક જાતિ, પેસેન્જર પીજિયન, કે જેનો માણસો ખોરાક તરીકે અતિ ઉપયોગ કરવા માંડ્યા અમેરિકાની અંદર, તો ધીમે ધીમે એ જાતિ કેવી થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ, મતલબ એ જાતિ સાવ લુપ્ત થઈ ગઈ, આવી જાતિ જોવા મળતો નથી। ત્યાર પછી મરેશિયન ડોડો, તો આવી અલગ અલગ ઘણી બધી જાતિ છે કે જે કાળક્રમે એને જરૂરિયાત પ્રોટેક્શન ન મળ્યું, જેના હિસાબે જાતિ સાવ લુપ્ત થવાના આરે આવી ગઈ અને અમુક જાતિ સાવ લુપ્ત થઈ ગઈ ડેડી। તો હવે આ જે જાતિને લુપ્ત થવાના અટકાવવા માટે આપણે ઘણા બધા પગલાં લેવા પડે, તો એના માટે સંરક્ષણ માટે આપણે આગળ ભણશું। એક નવ સ્થાન અને સ્વસ્થાન સંરક્ષણ આપી શકે, નવ સ્થાન અને સ્વસ્થાન। સ્વસ્થાન, સ્વ એટલે કે પોતાનું, સ્થાન એટલે કે જ્યાં છે ત્યાં જ, સ્વ એટલે પોતાનું, સ્થાન એટલે જગ્યા, જે છે ત્યાં જેને સંરક્ષણ આપો તેને સ્વસ્થાન કહી શકીએ। સામાન્ય ઉદાહરણ લઈએ આપણે, ગીરના જંગલની અંદર સિંહ છે, તો સિંહ ત્યાં છે તો અહીંયા જેને પ્રોટેક્શન આપવાનું, તો એને શું થઈ ગયું? સ્વસ્થાન। તો કઈ રીતે? તો સિંહ જે એરિયાની અંદર હોય અહીંયાથી સમથિંગ, જસ્ટ સમજવા માટે કે 50 કિલોમીટરના આજુબાજુ એરિયાની અંદર કોઈ એન્ટર થવાનું નહીં, કોઈ પણ માનવ વ્યક્તિ, જે માનવ પ્રવૃત્તિ, એ 50 કિલોમીટરની અંદર દાખલ ન થઈ શકે, તો સ્વાભાવિક છે કે એ સિંહને હવે કંઈ નુકસાન થઈ શકે નહીં, બીજા સજીવ એમાં દાખલ ન થઈ શકે। જેથી શું થાય કે પોતાના સ્થાનમાં એને શું મળી ગયું? એક પ્રોટેક્શન મળી ગયું। હવે પ્રોટેક્શન મળી ગયું તો બહારથી કોઈ એને નુકસાન કરવા આવી શકશે નહીં, આ નુકસાન ન કરે તો આવી જાતિ લુપ્ત થવાના આરે હોય, હવે લુપ્ત થઈ શકે નહીં। ઘણા બધા બીજ હોય તો એ બીજના સંગ્રહ માટે એ આપણે આગળ લઈશું, તો એ શું થઈ ગયું? સ્વસ્થાન થઈ ગયું। હવે અહીંયા હવે બરોબર સુવિધા મળે એમ નથી, તો એ જે સિંહની જાતિને આપણે લઈ અને અમદાવાદ, રાજકોટ, મોરબી, કોઈ પણ એક એવો વિસ્તાર લઈ લો કે જ્યાં
એને સંરક્ષણ મળે એના માટેની એક સંરચનાનું નિર્માણ કરો, જે આપણે પ્રાણી સંગ્રહાલય કહી શકીએ. રેડી? તો એ રીતે એક જગ્યાએથી લઈ અને એને બીજી જગ્યાએ રાખી અને એને સંરક્ષણ કર્યું તો એને શું નામ આપી દીધું? નવ સ્થાન. એના માટે કેવું સ્થાન થઈ ગયું? નવ. ઓલું તો પોતાનું સ્થાન હતું, પણ અહીંયાથી લઈ અને એને બીજા એક નવા સ્થાને મૂક્યું એટલે એના માટે શું થઈ ગયું? નવ સ્થાન સંરક્ષણ કહી શકીએ. તો આ રીતે પણ એનું સંરક્ષણ. તો આ પણ આપણે આગળ અભ્યાસ કરશું, સ્વસ્થાન, નવ સ્થાન. ત્યાર પછી ઘણા બધા બીજ હોય, બીજ કે જે વનસ્પતિ અમુક જાતિ લુપ્ત થઈ જતી હોય તો એ જાતિના જે વનસ્પતિનો તો સંગ્રહ ન કરી શકે, પરંતુ એના બીજનો શું કરી નાખે? સંગ્રહ કરી નાખે, જેને બીજ નિધિ આપણે કહી શકીએ. કે જે પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196°C ટેમ્પરેચરની નીચે એ બીજનો લોંગ ટાઈમ માટે આપણે સંગ્રહ કરી શકીએ. ભવિષ્યમાં એનું જો ઉત્પાદન કરવું હોય તો આપણે એ વાવી અને એનું ઉત્પાદન લાવી શકીએ. તો આ રીતે પણ એનું સંરક્ષણ થઈ શકે. રેડી? તો જૈવ વિવિધતા અને સંરક્ષણ આપણે આ ચેપ્ટરની અંદર આટલા આટલા મુદ્દા વિશે આપણે અભ્યાસ કરશું. હવે આપણો જે મેઇન ટોપિક છે એના ઉપર આવી કે પૃથ્વી ઉપર કેટલી જાતિ વિવિધતા જોવા મળે. તો એની અંદર જે આ ચેપ્ટરની અંદર અમુક મુદ્દા તમારે આમ જોઈએ તો જે ઇતિહાસ લગતા મુદ્દા કહી શકીએ જે છે એ જ, એમાં કાંઈ આપણે શીખવાનું ન હોય. આંકડાકીય માહિતી જે છે એ જ આપણે યાદ રાખવાની, એમાં આપણી એડ કરેલી માહિતી આવે નહીં. રેડી? કેમ કે પર્યાવરણના ચેપ્ટર છે તો એની અંદર જે જે આંકડાકીય માહિતી હશે ટેક્સ્ટ બુકમાં એ જ આપણે અભ્યાસ કરવાનો રહેશે. રેડી? એટલે આમાં થિયરી ઓછી આવશે, પણ મૌખિક જે તમારા ઇતિહાસની અંદર તમે જે ભણતા એ પ્રકારે તમારે ભણવાનું થશે એમાં. કેમ કે આની અંદર કંઈ સ્ટ્રક્ચર વાઇઝ આખાખી સંરચના આપણે સમજાવી શકી નહીં. રેડી? તો પૃથ્વી ઉપર કેટલી જાતિ વિવિધતા, આના પછીના લેક્ચરની અંદર ભારતમાં કેટલી જાતિ વિવિધતા એ આપણે જોઈશું. તો પૃથ્વી ઉપર કેટલી જાતિ વિવિધતા છે તો એ નક્કી કરવાનું કામ કોણ કરશે? IUCN, જેનું પૂરું નામ યાદ રાખવાનું, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. તો જે કઈ સાલમાં 2004, 2004 ની અંદર એક સર્વે પ્રમાણે, 2004ના સર્વેની વાત છે, તો 2004ના એક સર્વે પ્રમાણે વનસ્પતિ અને પ્રાણીઓની જાતિની સંખ્યા કેટલી હતી? 1.5 મિલિયન થી પણ વધારે આંકવામાં આવી, કે 1.5 મિલિયન જેટલી એની જાતિ વિવિધતા જોવા મળે. પરંતુ ધીમે ધીમે જેમ જેમ જાતિ વિવિધતા વધતી ગઈ એમ એમ એનું જે સંશોધન વધતું ગયું, સંશોધનના ક્ષેત્રો વધતા ગયા, સંશોધનના સાધનો વધતા ગયા, તો એક અંદાજ પ્રમાણે કે જે કુલ સંખ્યાનો અંદાજ પ્રમાણે કેટલી છે? 20 થી 50 મિલિયન, મતલબ 2 થી 5 કરોડ જાતિ હોવાનો એક દાવો મૂકવામાં આવ્યો. એનાથી આગળ એક રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે એક સંતુલિત અને એક વૈજ્ઞાનિક ઢબે, સંતુલિત અને એક વૈજ્ઞાનિક ઢબે એનું જે અંદાજિત સંશોધન કર્યું તો એના અંદાજ પ્રમાણે કેટલી જાતિ જોવા મળી? 7 મિલિયન, મતલબ 70 લાખ જેટલી જાતિ હોવાનો એનો દાવો કરવામાં આવ્યો. એટલે આંકડાકીય માહિતી આપણને આપેલી જ છે. ક્લિયર? તો આટલી જે માહિતી કે જેની અંદર જાતિ વિવિધતા આટલા પ્રમાણની અંદર જોવા મળ્યું. હવે આ જે જાતિ વિવિધતા છે તો એને આખું સર્વે કર્યું કે કેટલી જાતિ વિવિધતા છે અને ક્યા કેટલા પ્રમાણમાં છે. તો એક અંદાજિત પ્રમાણ પ્રાણીઓની જાતિ કેટલે? 70% થી પણ વધારે છે. સપોઝ ધારો કે આની અંદર આપણે લઈ લઈએ તો જે એક જ મિનિટ સેન્ટરમાં ખ્યાલ આવે. જસ્ટ સમજવા માટે 70% કેની જાતિ? પ્રાણીઓ. એક અંદાજ પ્રમાણે 70% અને 22% કેની જાતિ? વનસ્પતિ. બાકીની અન્ય જાતિ કે જે જે સંશોધન બાકી છે આપણે આદિકોષ કેન્દ્રીય, જસ્ટ સમજવા માટે આ સૌ બીજા સજીવની વાત લઈ લઈએ. રેડી? તો આપણા એક સર્વે આંકડાકીય માહિતી જે આપેલી છે એના આધારે આપણે સમજીએ 70% પ્રાણીઓની
70% પ્રાણી અને એની અંદર 22% વનસ્પતિની જાતિ. તો જાતિ વિવિધતા સૌથી વધારે કેની દેખી? પ્રાણી અને વનસ્પતિમાં પણ કઈ કે જે આપણે વાત કરી શકીએ, જે ફૂગ ની બધી લઈ શકીએ, લીલ ફૂગ, લીલ ફૂગ, દ્વિઅંગી, અનાવૃત અને આવૃત બીજકારી વનસ્પતિ, આ બધી કેમાં સમાવેશ થાય? વનસ્પતિની. તો એ બધીની જે જાતિ વિવિધતા ભેગી કરી તો માત્ર કેટલી ટકા થાય? 22%. જ્યારે પ્રાણીઓની બધી જાતિની વિવિધતા ભેગી કરી તો કેટલી થાય? 70%. રેડી? હવે તો ખાલી આ પ્રાણીની જ વાત કરી, આ પ્રાણીની અંદરની વાત કરી, તો આટલો જે પોર્શનની વાત કરો તમે, આખો આખો આટલા પોર્શનની વાત, તો એ પોર્શન આપણે આ રીતે દોરી. હવે એમાં 70% નો આવે, કારણ માત્ર પ્રાણીની જ વાત થઈ. તો એ પ્રાણીની અંદર પણ 70% પ્રાણી ક્યાં જોવા મળે? કીટકો. પ્રાણીની અંદર પણ જ્યારે એની જાતિ વિવિધતાની વાત કરી, હવે એવું ન સમજતા કે 70% ના 70% નહીં, 70% એટલે આખા વનસ્પતિ પ્રાણીની સરખામણી. જ્યારે પ્રાણીની સરખામણી થાય તો આ 70% નહીં, આ તો શું થઈ ગયું? 100% પ્રાણી છે. માત્ર કેને સરખામણી થાય? પ્રાણીની જ વાત થાય, બીજા સજીવની વાત થતી નથી. તો અહીં શું આવી ગયું? 100% પ્રાણી. તો એની અંદર ખાલી પ્રાણીની અંદર 70% પ્રાણી ક્યાં જોવા મળશે? કીટકો. અને બાકીના 30% અન્ય પ્રાણીઓ આપણને જોવા મળશે. જે તમારે આપેલું છે જે સ્ટ્રક્ચર, અપૃષ્ઠવંશી પૃષ્ઠવંશી તમે જોઈ શકો. રેડી? 70% કીટકો. 70% મતલબ શું? 10 એ 7. 10 એ 7 ટકાવારી કાઢશો એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? 10 એ 7 મતલબ 10 પ્રાણી એવા લઈ લ્યો જેમાં 7 પ્રાણી તમને કેવા જોવા મળશે? કીટકો. પૃથ્વીની અંદર કોઈ પણ 10 પ્રાણી લઈ લ્યો, એ 10 પ્રાણીની અંદર તમારે જે 7 પ્રાણી કેવા જોવા મળશે? કીટકો જોવા મળશે. જે પ્રાણીઓની જાતિ 70% છે, 70%થી પણ વધારે આપણે વાત કરી. જ્યારે બધી જ વનસ્પતિની જાતિ લીલ ફૂગ દ્વિઅંગી અનાવૃત અને આવૃત આ ભેગી કરી તો પણ એની કુલ સંખ્યા કેટલી થાય? 22% વધારે થતી નથી. જ્યારે પ્રાણીઓમાં કીટકો સૌથી વધારે જતી, જે કેટલા પર્સન્ટેજ? 70%. જે કુલ પ્રાણીની ટકાવારીને કેટલા ટકા? 70% જેટલી એની જાતિઓ જોવા મળે. જ્યારે એક સર્વે પ્રમાણે 10 એ 7 પ્રાણી કેના જોવા મળશે? કીટકોના જોવા મળે. ત્યાર પછી આની અંદર જે ફૂગ જાતિ સૌથી વધારે જાતિ વિવિધતા જોવા મળે, કેની સરખામણીમાં? જે આપણે વાત કરી શકીએ એની અંદર મત્સ્ય ઉભયજીવી સરીસૃપ અને સસ્તનની જે કુલ જાતિ વિવિધતા છે એના કરતાં આની અંદર એની જે જાતિ વિવિધતા સૌથી વધારે પ્રમાણની અંદર આપણને જોવા મળશે. ત્યાર પછી જે સુકોષ કેન્દ્રની વાત કરી તો આદિકોષ કેન્દ્રની અંદર પણ હજી એનું જે સંશોધન પ્રોપર થઈ શક્યું નથી, પણ એની અંદર જો સંશોધન ઘણું બધું થાય તો સુકોષ કેન્દ્ર કરતાં પણ એની જાતિ વિવિધતા સૌથી વધારે જોવા મળે. રેડી? તો આ વાત હતી આપણે આખા કે જે પૃથ્વીની અંદર, આખા જે પૃથ્વીની અંદર કેટલા પ્રમાણમાં જાતિ વિવિધતા છે. ફરીથી એકવાર જોઈ લઈએ જેથી ખ્યાલ આવે તમને. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ 2004ના સર્વે પ્રમાણે 1.5 મિલિયન જાતિ હતી. ધીમે ધીમે સંશોધન વધ્યું તો અમુકના અંદાજ પ્રમાણે 20 થી 50 મિલિયન વિસ્તારની અંદર જોવા મળે. ત્યાર પછી રોબર્ટ મેયે સંશોધન કર્યું સંતુલિત અને વૈજ્ઞાનિક ઢબે એનું જ્યારે સંશોધન થયું તો એના મતે 7,70,000 જોવા મળે. તો કઈ રીતે જોઈ તો પ્રાણીઓની જાતિ 70% વધારે છે આખા જે પૃથ્વીની અંદર, જ્યારે વનસ્પતિની કેટલી છે? 22% વધારે નથી. તો કઈ કઈ વનસ્પતિ? લીલ ફૂગ દ્વિઅંગી અનાવૃત અને આવૃત કહી શકે. પ્રાણીઓની અંદર પણ કીટકો સૌથી વધારે જાતિ વિવિધતા જોવા મળે, પણ કેટલા ટકા? તો કુલ ટકાના 70%. 100 એ 100 ટકા પ્રાણી છે, એમાંથી 70% પ્રાણી ક્યાં જોવા મળશે? કીટકો.
સિત્તેર ટકા કીટકો જોવા મળશે, મતલબ 10 પ્રાણીએ 7 કીટકોની જાતિ આપણને જોવા મળે. ફૂગની જાતિની સંખ્યાની વાત કરી તો ફૂગ કેના કરતા વધારે, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનની જાતિઓની સંખ્યા હોય એના કરતા ફૂગની જાતિ સૌથી વધારે આપણને જોવા મળે. રેડી, આ એક અંદાજ હતો આપણો જે પૃથ્વી ઉપર કેટલી જાતિ વિવિધતા જોવા મળે. આના પછીના લેક્ચરની અંદર કે ભારતમાં કે જે જાતિ વિવિધતા કેટલા પ્રમાણમાં, કેમ કે વિસ્તાર નાનો છે છતાં પણ એની જાતિ વિવિધતા કેવી છે વધારે, તો એ નાના વિસ્તારની અંદર કેટલા પ્રમાણમાં જાતિ વિવિધતા અને કયા કયા વિસ્તારની અંદર જાતિ વિવિધતા જોવા મળશે એ આના પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.